બાળ દિન. બાળકો દેશની મહામૂલી સંપત્તિ છે. નહેરુ ચાચાને બાળકો ખૂબ વહાલા હતા. તેમનો જન્મદિવસ 14 નવેમ્બર ભારતમાં બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે. સ્વતંત્ર ભારતમાં જવાહરલાલ નહેરુ વડાપ્રધાન થયા. તેમને પ્રકૃતિ અને પ્રકૃતિના સંતાન સમા બાળકો પર અનહદ પ્રેમ. તેઓ ભારપૂર્વક કહેતા કે બાળકો ભાવિ ભારતના ઘડવૈયા છે. બાળકોને આપણે ભૂલીએ નહીં તે માટે 14 નવેમ્બર આવતો પોતાનો જન્મદિવસ બાળદિન તરીકે ઉજવવાની ઈચ્છા કરી અને ત્યારથી જ જવાહરલાલ બાળકોના વ્હાલા નહેરુ ચાચાને નામે જાણીતા થયા. જવાહરલાલ નહેરુની રાજકીય કારકિર્દી પર દૃષ્ટિપાત કરીએ તો ભારત સ્વતંત્ર થયું અને ભારતના પ્રથમ વડાપ્રધાન બનવાનું સૌભાગ્ય તેમને પ્રાપ્ત થયું. 17 વર્ષની વડાપ્રધાન પદની સુદીર્ઘ કારકિર્દીમાં તેમણે અનેક મહત્વની ભૂમિકા પાર પાડી અને વિકટ પડકારોનો સામનો કર્યો. સ્વાતંત્ર્યોત્તર ભારતમાં ઉદ્યોગ અને ખેતી ક્ષેત્રમાં જે નોંધપાત્ર પ્રગતિ થઈ તેનું શ્રેય પણ નહેરુને આપવામાં આવે છે. નૂતન ભારતના આ અભિજાત સર્જકે ભારત પાકિસ્તાનના ભાગલાના ઝેરને પચાવ્યું, ચીન સાથેના યુદ્ધને પણ ઝીરવી જાણ્યું. વડાપ્રધાનના ગરિમાપૂર્ણ પદ પર હોવા છતાં વિવિધ કાર્યક્રમો અંતર્ગત બાળકોને પૂરતો સમય આપતા, બાળકો પ્રત્યે પ્રેમ રાખવો અને બાળકોની પૂરી કાળજી રાખવી એ સમાજનું કર્તવ્ય છે. નહેરુ ચાચાનો બાળકો પ્રત્યેનો પ્રેમ એક આખું પુસ્તક ભરાય એટલા ઉદાહરણોથી ભરપૂર છે. પહેલા કર્તવ્ય, પહેલા ફર્જ કિસી મુલ્ક કે લિયે, કિસી કૌમ કે લિયે ક્યા હોતા હૈ? પહેલા ફર્જ હૈ અપની આઝાદી કો મજબૂત કરના, કાયમ રખના. હર બાત કો ઇસી ગજ સે નાપના હોતા હૈ. યે ચીજ હમારે મુલ્ક કે આઝાદી કો કાયમ રખતી હૈ, હમારે મુલ્ક કી એકતા કો કાયમ રખતી હૈ, હમારે મુલ્ક કી તરક્કી કરતી હૈ કે નહીં. અગર હમ મે સે કોઈ ઇસ બાત કો ભૂલ જાયે ઔર બાતોં કો સામને રખે, અગર હમ મે સે કોઈ અપને સૂબે કો સામને રખે, અપને પ્રાંતો પ્રદેશ કો મુલ્ક કો ભૂલ કર, અગર હમ કહી ઇસ સંપ્રદા મે યા દૂસરી સંપ્રદા મે જાયે, અગર હમ અપની જાત કો કાસ્ટ કો આગે રખે મુલ્ક કે, અગર હમ અપની ભાષા કો આગે રખે મુલ્ક કે, તો હમ તબાહ હો જાયેંગે ઔર મુલ્ક તબાહ હોગા. અપની જગહ પે સબ બાતેં અચ્છી હૈ, હમારા શહેર હૈ, હમારા સૂબા હૈ, મોહલ્લા હૈ, મુબારક હો હમકો, હમારા ખાનદાન હૈ, પરિવાર હૈ, પ્રેમ હૈ હમે ઉસસે, લેકિન જહાં હમને અપને પરિવાર કો મુલ્ક કે ઉપર રખા, જહાં હમને અપને શહેર કો, પ્રદેશ કો, ભાષા કો, સંપ્રદા કો, કિસી ચીજ કો હમને અપને દેશ કે ઉપર રખા, તો દેશ ફિર સે ગિરને લગા ઔર યકીનન ગિરેગા. યાદ રખીએ કે દુનિયા મે બહોત સારે ઐબ હોતે હૈ, બહોત સારી ખરાબિયાં હોતી હૈ, લેકિન એક ઐબ, એક ખરાબી, એક ગુનાહ, એક પાપ, એક કમજોરી, જો કુછ ઉસે કહીએ, સબ મે બડી જો હૈ વો ડર હૈ. ડર સે ઝ્યાદા બુરી ચીજ કોઈ નહીં, ક્યોંકિ જિતની ખરાબિયાં દુનિયા મે હૈ સબ ડર કી ઔલાદ. એક દફે કૌમ મે યા ઇન્સાન મે ડર આ જાયેગા તો ફિર ઔર સબ ખરાબિયાં ઉસમે આ જાયેંગી. વો ઝૂઠા હોગા, મક્કારી કરેગા, હર કિસ્મ કી બાત કરેગા, ઉસકા સિર નીચા હોગા, ઉઠ નહીં સકતા. અગર હમ મે સે કોઈ ઇસ બાત કો ભૂલ જાયે કે ઉનકા પહેલા ધર્મ ઔર કર્તવ્ય ક્યા હૈ, ઉન્હોને અપને મુલ્ક કે સાથ વફાદારી નહીં કી, ધોકે સે, ગલતી સે, યે બાત સમજની હૈ. ઔર આજ કે દિન હમે આપકો સબોકો સમજની હૈ ઔર ઇસ બાત કા પક્કા ઇરાદા કરના હૈ કે હમ એસી કમઝોરિયોં કો હટાયેંગે અપને મુલ્ક સે. બાળક પ્રભુનો પૈગંબર છે. સંસાર ઉપરનું પવિત્ર પુષ્પ એટલે શિશુ. આ ઉક્તિને સાકાર કરવા આજનો દિવસ આપણે પરિવાર, શાળા અને સમાજના બાળકોને આપીએ અને તેમના નિર્દોષ આનંદમાં સહભાગી થઈએ.